હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી તમે છો મનીષ મેવાડા સાથે તો મિત્રો આપણે ફરીથી એકવાર ખનીજ પોષણ મિનરલ્સ એન્ડ ન્યુટ્રિશન્સ જે ચેપ્ટર ભણી રહ્યા હતા એના અંદર એક સરસ મજાના નવા ટોપિકની ચર્ચા કરી મિત્રો તો નવા ટોપિકની ચર્ચા કરો એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં જો તમે મારી નવા છો મિત્રો તો આજે જ સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી ચેનલને અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારેને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો તો મિત્રો આજે સરસ મજાનો નવો ટોપિક મિનરલ્સ એન્ડ ન્યુટ્રિશન્સની અંદર બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેસન એની અંદર આપણે નાઇટ્રિફિકેશન અને એમોનિફિકેશન વિશે ચર્ચા કરીશું મિત્રો એટલે કે જૈવિક નાઇટ્રોજન સ્થાપન આપણે ભણી રહ્યા છીએ મિત્રો અને એની અંદર આપણે નાઇટ્રિફિકેશન અને એમોનિફિકેશન વિશે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો હંમેશાની જેમ કહીશ છે એક સુધી વિડીયો જોજો વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો ઇન ફ્યુચર તમે ભણી શકો સમજી શકો તો શરૂઆત કરીએ આપણે નાઇટ્રોજનનું સ્થાપન વિશે ચર્ચા કર્યા હતા આપણે લાસ્ટ ટાઈમ આપણે મૂળગંડીકાનું નિર્માણ મિત્રો ભણ્યા હતા કેવી રીતે મૂળગંડીકા બને છે ગાંઠ બને છે એના વિશે ચર્ચા કરી તો મિત્રો આજે આપણે જે બીજા બધા બીજા પ્રકારના સેલ્સ હતા જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા હતા એના વિશે ચર્ચા કરવાની છે મિત્રો તો નાઇટ્રોજનનું સ્થાપન એટલે મિત્રો અણુકીય જે નાઇટ્રોજન છે એન્ટુનું એમોનિયામાં રૂપાંતર થવાની ઘટના તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો એના માટે શું જરૂરિયાતો હોય છે નાઇટ્રિફિકી સોરી એન ટુના સ્થાપન માટે મિત્રો શું જરૂરિયાતો હોય છે ફરીથી કહું છું નાઇટ્રોજન સ્થાપન માટે શું જરૂરિયાતો હોય છે એની વિશે વાત કરું તો એક મહત્વનો ઉત્સેષક નાઇટ્રોજિનિઝ પહેલાં તો સૌથી મહત્ત્વનું છે મિત્રો અને નાઇટ્રોજન ઉત્સિષકના બે પેટા એકમો હોય છે મિત્રો બે પેટા એકમોની અંદર એક નોન નોન હિમ આયન ધરાવતું પ્રોટીન એટલે કે સબ હોય છે અને મિત્રો એક બીજો સબ યુનિટ હોય છે એફી એટલે કે આયન અને મોલિબડીનમ ધરાવતો પેટા એકમો હોય છે મિત્રો આમ બે પેટા એકમો અંદર હાજર હોય છે તો મિત્રો ખાસ કરીને સિમ્બી વનસ્પતિઓના મૂળમાં લેગ હિમોગ્લોબિન રંજક દ્રવ્યો જરૂરી છે એ પણ એક એની જરૂરિયાત છે આ લેગ હિમોગ્લોબિન રંજક દ્રવ્યો મિત્રો શું કરે છે એની વિશે વાત કરી દઈએ તો આવી વનસ્પતિઓના અંદર ખાસ કરીને ફરીથી કહું છું લેગ હિમોગ્લોબિન અથવા એચબી આપણે કહીએ છીએ આ રંજક દર્વે હાજર હોય છે જે શું કરે છે તો તે ઓક્સિજનનું વિઘટન કરે છે અથવા એને ઓક્સિજનને રિમૂવ કરે છે એટલા માટે એકચ્યુઅલીને જે ઓક્સિજન સ્કેવેન્જર કહેવામાં આવે છે મિત્રો કે ઓક્સિજનને એ રિમૂવ કરી દે છે ત્યાંથી એટલે એક એનએરોબિક કન્ડિશન થઈ શકે મિત્રો અજારક વાતાવરણ પૂરું પાડી શકાય તમને ખબર છે મિત્રો કે આ ઉત્સેચક ઉત્સેચક છે જે નાઇટ્રોજન ફિક્સેશન માટે જરૂરી છે એ અનએરોબિક એનએરોબિક એટલે કે અજારક વાતાવરણમાં જ કામ કરે છે મિત્રો તો આ પણ જરૂરી છે ઉત્સેચક ફરીથી કહું છું નાઇટ્રોજન ઉત્સેચક સાથે સાથે સિમ્બિકોલની વનસ્પતિ અંદર લેગ એચબી બી રંજક દ્રવ્ય પણ એના મૂળની અંદર હાજર હોય છે મિત્રો મૂળની અંદર એ ઓક્સિજન સ્કેવિન્જ તરીકે કામ કરે છે અને અજારક વાતાવરણ પૂરું પાડે છે જે એકચ્યુલી નાઇટ્રોજન સૂસૂચક માટે બહુ જ જરૂરી છે બીજું જરૂરી છે મિત્રો એચ હાઇડ્રોજન દાતા જરૂરી છે જે એકચ્યુઅલી શું હોય શકે હાઇડ્રોજન દાતા એટલે કે હાઇડ્રોજન પ્રોવાઇડ કરનારા એમિનો એસિડ હોઈ શકે ગ્લુકોઝ હોઈ શકે શુક્રોઝ હોઈ શકે ઇન આપણે સ્થાપન બની એટલે તમને ખબર પડશે કે કેવી રીતે હાઇડ્રોજનની જરૂર પડે છે મિત્રો બીજું ઉર્જા એટીપીની જરૂર પડશે મિત્રો સ્થાપન કરવા માટે તો એનર્જી એટીપી સ્વરૂપે હોય શકે અને કાર્બનિક સંયોજનો હોય શકે જ્યારે એમોનિયા બનશે ત્યારે મિત્રો એ કાર્બન સાથે જોડાશે એટલા માટે મિત્રો એ કાર્બનિક સંયોજનો પણ જરૂરી છે એની સાથે જોડાય એટલા માટે કાર્બનિક કમ્પાઉન્ડ જે એકચ્યુઅલી એમોનિયા સાથે જોડાવાના છે તો એની પણ જરૂરિયાત રહેશે મિત્રો તો આ વાત કરી મેં કેટલી જરૂરિયાતો રહેશે એન્ટુના સ્થાપન માટે તો કેવી રીતે થાય છે એન્ટુનું સ્થાપન જોઈએ મિત્રો તો સૌથી પહેલાં ઉત્સેચક છે નાઇટ્રોજન ઉત્સેચક જેના બે અહીંયા નાઇટ્રોજન એન ટુ મોલિક્યુલર એન એટલે કે જે અણુકી એન છે એ આ રીતે અલગ અલગ એન એન જોડાઈ જાય છે મિત્રો અને બંને વચ્ચે મિત્રો ત્રિપલ બોન્ડ હોય છે અહીંયા હું લખું છું આ એન અને આ એન એના વચ્ચે ત્રિપલ બોન્ડ હોય છે આ હવે આ જે કમ્પાઉન્ડ બન્યું છે સંકુલ બન્યું છે નાઇટ્રોજન ઉત્સેચક અને એમોનિયાનું સોરી એન નાઇટ્રોજનનું જે સંકુલ બન્યું છે જે નાઇટ્રોજન વાયુ છે મિત્રો એનું સંકુલ સંકુલ આનાંદર બન્યું છે અહીંયા તમે પ્રક્રિયાનું જોડાણ જોઈ શકો છો હવે એનું રિડક્શન થશે મિત્રો ઉત્સેચક વડે મિત્રો યાદ રાખજો બહુ ઉત્સેચક આનંદ મેં ઉત્સેચકનું નામ નથી લખ્યું પણ હું અહીંયા લખી દઉં છું કે ઉત્સેચક બહુ અગત્ય અગત્યનો છે મિત્રો હાઇડ્રોજીની જ ઉત્સેચક હાઇડ્રોજીને જ ઉત્સેચક આ ઉત્સેચક વડે મિત્રો રિડક્શન થાય છે અને આ ઉત્સેચક શું કરે છે મિત્રો કે એક બોન્ડ તોડે છે અહીંયા ત્રિપલ બોન્ડ હતા નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે એક બોન્ડ તૂટશે એટલે ઇલેક્ટ્રોન ફ્રી થશે અને હાઇડ્રોજન મિત્રો જોડાશે અહીંયા ટુ એચ બે હાઇડ્રોજન જોડાશે મિત્રો કારણ કે વચ્ચેથી એક બોન્ડ તૂટે છે એટલે અહીંયા એક હાઇડ્રોજન જોડાશે અને અહીંયા એક હાઇડ્રોજન જોડાશે આમ બે હાઇડ્રોજન જોડાશે અહીંયા તમે જોઈ શકો છો ફરીથી મિત્રો સેમ ઉત્સેચક દ્વારા રિડક્શન થશે અને ફરીથી બીજા બે હાઇડ્રોજન જોડાશે એટલે તમે જોઈ શકો છો બીજા બે હાઇડ્રોજન જોડાય છે ફરીથી મિત્રો સેમ હાઇડ્રોજન મતલબ હાઇડ્રોજન સેમ પ્રક્રિયા થશે અને બીજા બે હાઇડ્રોજન જોડાશે આમ ટોટલ મિત્રો એક નાઇટ્રોજન સાથે એક બે અને ત્રણ હાઇડ્રોજન જોડાઈ જશે એક નાઇટ્રોજન સાથે એટલે મિત્રો ટુ થ્રી બને છે મિત્રો બે એનએચ થ્રીના અણુઓ બને છે અહીંયા નિપજમાં તમે જોઈ શકો છો એમોનિયા બને છે અને અહીંયા મુક્ત થાય છે અહીંયા ઉત્સેચક મુક્ત થઈ જાય છે તો મુક્ત નાઇટ્રોજન ઇઝ અન્ય એન્ટુસના અણુ સાથે જોડાઈ શકે છે પછી પાછળથી મિત્રો તો મુક્ત થાય છે નાઇટ્રોજન ઉત્સેચક જે પાછળથી બીજા અન્ય એનએસ થ્રીના અણુ સાથે જોડાઈ શકે છે તો અહીંયા નિપજ મિત્રો શું મળી આપણું જે નાઇટ્રોજન સ્થાપન કરવાનું થઈ ગયું છે મિત્રો ટુ એનએસ થ્રી અણુ મળ્યા છે અહીંયા હું રાઉન્ડ કરું છું જેને આપણે એક ઇક્વિશન સ્વરૂપે લખવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો એન ટુ આઠ ઇલેક્ટ્રોન તમે અહીંયા જોઈ શકો આઠ ઇલેક્ટ્રોન જરૂર પડે છે આઠ એચ પ્લસ જોડાય છે અહીંયા પણ જોઈ શકો છો મિત્રો અને સોળ એટી વેરી મોસ્ટ મિત્રો સોળીપી ની જરૂર પડે છે અને નિપજમાં મિત્રો શું મળશે તો ટુ એનએસ થ્રી એમોનિયા મળશે ટુ એચ પ્લસ સોળ એડીપી અને સોળ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આપણને મળશે મિત્રો તો આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને એમોનિયા મિત્રો મળે છે તો હવે તમને ખબર પડી ગઈ છે કેવી રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એકદમ ક્લિયરલી સ્ટ્રક્ચરવાઇઝ જોઈએ તો મેં એના માટે પણ એક આકૃતિ મારા માટે મૂકેલી છે તમે અહીંયા જોઈ શકો કેવી રીતે મોલિબિડિનમ અને આયન જોડાયેલા હોય છે અને નાઇટ્રોજન એ ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલું હોય છે મિત્રો ઉત્સેચકની હાજરીમાં હાઇડ્રોજનની હાજરીમાં એક બોન્ડ તૂટે છે એટલે કેવી રીતે ડબલ બોન્ડ થાય છે અને હાઇડ્રોજન જોડાય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન જોડાય છે સેમ ફરીથી એ જ પ્રક્રિયા થાય જેને ડબલ હાઇડ્રોજન જોડાય છે ફરી સેમ પ્રક્રિયા જેને ટ્રિપલ હાઇડ્રોજન જોડાય છે અને આમ મિત્રો એન એચ થ્રી બને છે એ એન એચ થ્રીના બે અણુઓ બને છે તો એક બીજી આકૃતિથી જેથી તમને ઇઝીલી સમજાઈ શકે મિત્રો તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે મિત્રો હવે વાત કરીએ નાઇટ્રિફિકેશન વિશે તો મિત્રો અહીંયા એમોનિયા આપણે બનાવી દીધો છે હવે નાઇટ્રિફિકેશન થાય છે મિત્રો તો નાઇટ્રો નાઇટ્રિફિકેશનમાં મિત્રો શું થાય છે તો નાઇટ્રિફિકેશનમાં એનો ટુ એટલે કે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બને છે મિત્રો તો કેવી રીતે બનશે તો નાઇટ્રિફિકેશનમાં એમોનિયાનો જે અણુ છે એ પહેલાં તો એમોનિયમ આયનમાં રૂપાંતર થવું જરૂરી છે તો એમોનિયમ આયનમાં રૂપાંતર થાય છે મિત્રો અને પછી ઓક્સિજન સાથે જોડાય જમીનના બેક્ટેરિયા દાખલા તો રે કે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોસો નાઇટ્રોકોક્સ ફરીથી કહું છું કે નાઇટ્રિફિકેશન થવા માટે એમોનિયાનું કન્વર્ઝેશન એમોનિયમ આયનમાં થવું જરૂરી છે તો સૌથી પહેલાં એમોનિયમ આયનમાં કન્વર્ઝેશન થઈ જાય છે અને એ મિત્રો ઓક્સિડાઇઝ થઈ એટલે કે ઓટુ સાથે જોડાય જમીનના બેક્ટેરિયા દ્વારા એટલે કે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોક્સ બેક્ટેરિયા દ્વારા એનું ટુ માઇનસ અને એને એસ ટુ મુક્ત કરે છે એટલે કે મિત્રો નાઇટ્રેટ બનાવે છે સોરી નાઇટ્રાઇટ બનાવે છે એનું ટુ માઇનસ નાઇટ્રાઇટ બનાવે છે મિત્રો અહીંયા નાઇટ્રાઇટ બન્યું હવે આ નાઇટ્રાઇટ એ ફર્ધર ઓક્સિડાઇઝ થઈ એટલે કે આગળ ઓક્સિડાઇઝ થઈ નાઇટ્રોસ બેક્ટેરિયા દ્વારા ફરીથી કહું છું નાઇટ્રો બેક્ટેરિયા દ્વારા એનું થ્રી માઇનસ એટલે કે નાઇટ્રેટ બનાવે છે અને અહીંયા હાઇડ્રોજન મુક્ત કરે છે મિત્રો તો તમને એ ખબર પડી ગઈ છે કે કેવી રીતે નાઇટ્રાઇટ બન્યું અને કેવી રીતે નાઇટ્રેટ બને છે ઓક્સિજનની હાજરીમાં મિત્રો ઓક્સિડાઇઝ થઈને તો અને કહેવાય છે નાઇટ્રિફિકેશન મિત્રો અને હવે નેક્સ્ટ પ્રક્રિયા મિત્રો એમોનિફિકેશન પણ થાય છે મિત્રો તો એમોનિફિકેશનમાં શું થાય છે તો કાર્બનિક નાઇટ્રોજનયુક્ત તત્વોનું એમોનિયામાં રૂપાંતર થાય છે મિત્રો કે જે મૃતદેહના જે નાઇટ્રોજિનસ પદાર્થો છે એ પદાર્થોનું એમોનિયાની અંદર રૂપાંતર થાય છે મિત્રો અને જે પ્રાણીઓના ઉત્સર્જિત યુરિયા હોય છે મતલબ પ્રાણીઓ પણ ઉત્સજીત યુરિયા કરે છે એ યુરિયાનું પણ એમોનિયામાં રૂપાંતર થાય છે મિત્રોને આ એમોનિયા ફરીથી આ નાઇટ્રિફિકેશન થઈ શકે છે અને એનો ટુ અને એનું થ્રીમાં કન્વર્ટ થઈ શકે છે અને આને વનસ્પતિ મિત્રો લેશે આ વનસ્પતિ કેવી રીતે લેશે એના માટે એસિમિલેશન એક પ્રક્રિયા છે જે આપણે ભણવી પડશે મિત્રો તો એસિમિલેશનની પ્રક્રિયા આપણે છેલ્લા વિડીયોની અંદર જોઈશું આ મિત્રો છેલ્લેથી બીજો નંબરનો વિડીયો છે અને હવે છેલ્લો વિડીયોની અંદર હું તમને બતાવીશ પણ મિત્રો અહીંયા ધ્યાન રાખો એમોનિફિકેશન એટલે કાર્બનિક નાઇટ્રોજન તત્વોને એમોનિયામાં રૂપાંતર થાય છે જે ચ્યુઅલી અહીંયા હું લખ્યું છે મેં તમારા માટે કંઈક જાણકારી માટે કે મૃતદેહોમાંથી નાઇટ્રોજિનસ પદાર્થો છે એ બેક્ટેરિયાની મદદથી એનએસ થ્રી એમોનિયામાં કન્વર્જેશન થાય છે દાખલા તરીકે એ બેક્ટેરિયા કયા છે તો બેસીલસ રેમસ અને બેસીલસ અહીંયા વલ્ગેરીસ બેક્ટેરિયા છે જેના દ્વારા એમોનિયામાં રૂપાંતર થાય છે મિત્રો એનએસ થ્રીની અંદર સેમ એવી પ્રાણીના ઉત્સર્જિત પદાર્થો છે એ યુરિયા તમને ખબર છે યુરિયા જમીનમાં જાય છે યુરિયામાંથી મિત્રો એનએસ થ્રી એમોનિયા બને છે અને એ એમોનિયા ફરીથી નાઇટ્રિફિકેશન પદ્ધતિ દ્વારા ફરીથી આગળ જમીનની અંદર જશે અને બેક્ટેરિ મતલબ વનસ્પતિ દ્વારા છે તો મિત્રો ખાસ કરીને આ બધી પ્રક્રિયા કરવાનો હેતુ શું છે કે જે વનસ્પતિ છે એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપે વનસ્પતિ જમીનમાંથી આયનોને શોષે છે અને પદ્ધતિ છે એસેમ્યુલેશનની પદ્ધતિ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું મિત્રો કે કેવી રીતે એનું બેલેન્સ થાય છે આ ઇક્વેશન બેલેન્સ કેવી રીતે થાય છે ઇન ફ્યુચર નવા વિડીયોની અંદર વાત કરીશું મિત્રો તો આ વિડીયોની અંદર તમને ખૂબ ખૂબ જ મજા આવી છે અને ખૂબ જ નવી જાણકારી મળી હોય તમને ખૂબ જ જાણકારી મળ્યો નોલેજ મળ્યો હોય તો મિત્રો આજે જ આ ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ફેસબુક છે ગુજરાત બાજુ મારો ટ્વિટર છે ગુજરાત બાજુ નીટ પ્લસ મારો ઇન્સ્ટાગ્રામ છે ત્યાં મને ફોલો કરજો મારું મેલ આઈડી છે મીવાડા મનીષ્વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ત્યાં આગળ પણ મેસેજ કરી શકો છો ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ સો મચ